હવે વાત કરીએ તો પીએમ મોદીના માતા હીરાબાની તબિયત સુધારા પર છે. ગઈકાલે પીએમ મોદીના માતા હીરાબાની તબિયત બગડતા તેમને સવારે સારવાર માટે યુએન મહેતા હોસ્પિટલ લાવવામાં આવ્યા હતા, જ્યાં 6 એક્સપર્ટ ડોક્ટર દ્વારા તેમની ટ્રીટમેન્ટ કરવામાં આવી રહી હતી. આ અંગે સમાચાર મળતા જ વડાપ્રધાન મોદી દિલ્હીથી સાંજે 4 વાગે અમદાવાદની યુએન મહેતા હોસ્પિટલ પહોંચ્યા હતા, જ્યાં તેમણે માતાના સ્વાસ્થ્ય અંગે તબીબો સાથે વાતચીત કરી અને હાલ હીરાબાની તબિયતમાં સુધારો આવતા હોસ્પિટલમાં લગભગ કહી શકાય કે 1.25 કલાક સુધી તેઓ રોકાયા હતા પીએમ મોદી, અને ત્યારબાદ તેઓ દિલ્હી જવા માટે રવાના થયા હતા. આપણે સૌ જાણીએ છીએ કે 18 જૂને હીરાબા 100મા વર્ષમાં પ્રવેશ કરી ચૂક્યા છે, ત્યારે સ્વાભાવિક રીતે ઉંમરના કારણોનો થાક અને નબળાઈ અનુભવાતી હોવા તે સ્વાભાવિક છે, અને તેમના કારણે તબિયત થોડી અસ્વસ્થ થતા તેમને યુએન મહેતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમને દાખલ કરવામાં આવતા જ કહી શકાય કે તમામે તમામ જે ધારાસભ્યો છે, મોટાભાગના જે અમદાવાદ આસપાસના અને અમદાવાદના છે, તેઓ એક તેમની મુલાકાતે ગયા હતા. આપણે સૌ જાણીએ છીએ કે પીએમ મોદીનો પોતાની માતા સાથેનો એક આહલાદક સંબંધ છે, કહી શકાય કે પ્રેરણાદાયી સંબંધ છે, અને આપણે પણ એ જોયું છે કે હીરાબા હંમેશા તેમને જોઈને કંઈક અલગ જ પ્રકારની ખુશી અને લાગણી અનુભવતા હોય છે. પીએમ મોદી છાશવારે જ્યારે પણ ગુજરાત આવ્યા છે, ચાહે ઇલેક્શનની વાત હોય, શપથવિધિ સમારોહ હોય, કોઈ મોટી ઇવેન્ટ હોય, વાયબ્રન્ટ સમિટ હોય કે ઓચિંતી મુલાકાત હોય, તેઓ અચૂક ગાંધીનગર રાયસન જઈ પોતાની માતા હીરાબાની મુલાકાત લેતા હોય છે અને થોડો સમય ત્યાં પસાર કરતા હોય છે. ગઈકાલે તેમની તબિયત અસ્વસ્થ થતા પીએમ મોદી તાત્કાલિક દિલ્હીથી અમદાવાદ આવ્યા હતા અને લગભગ 1.25 કલાકથી 1.5 કલાક જેટલો સમય યુએન મહેતા હોસ્પિટલમાં પસાર કર્યો હતો. જો કે તેમની તબિયત સ્વસ્થ રહેતા ત્યારબાદ તેઓ દિલ્હી જવા માટે રવાના થયા હતા.